બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડાક મહિનાઓ અગાઉ જેતપુર રોડનો આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા. ધ્રાંગધ્રા તાલુકાના ડુમાણા ગામે બાળકો સ્કૂલે જતા સમયે રખડતા શ્વાને ત્રણ બાળકોને બચકા ભર્યા હતા, જેમાં 108 મારફતે સારવાર માટે રાજ સીતાપુર હોસ્પિટલ ખાતે બાળકોને લાવવામાં આવ્યા હતા, ત્યારે શ્વાન હડકવાની રસી રાજ સીતાપુર હોસ્પિટલ, ધ્રાંગધ્રા હોસ્પિટલ, સુરેન્દ્રનગર, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં રસી ન હોવાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે નાના બાળકોને તાત્કાલિક લઈ જવા પડ્યા હતા, ત્યારે શ્વાનોના આતંક સામે શ્વાન હડકામની રસી માટે જિલ્લા આરોગ્ય તંત્રની નિષ્ફળ કામગીરી સામે આવી હતી, ત્યારે સારાય જતા બાળકો અને વૃદ્ધોને રખડતા શ્વાનો બચકા ભરી રહ્યા છે, જેમાં એની સામે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ સરકારી હોસ્પિટલમાં શ્વાન હડકવાની રસીનો ન હોવાના કારણે લોકોને મજબૂર રાજકોટ તથા અમદાવાદ હોસ્પિટલ ખાતે રસી લેવા માટે જવું પડે છે, ત્યારે જિલ્લાના હોસ્પિટલોમાં રસી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. તાત્કાલિક શ્વાન ખસીકરણની કામગીરી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. જેતપુર રોડ તરીકે ઓળખાતા રોડ કે જેવો થોડા સમય પહેલાં સીસી રોડ બનેલ છે અને એ સીસી રોડ બનેલ છે તેમાં જે કાંઈ પણ કોન્ટ્રાક્ટરને ખામીયુક્ત હોય અને નબળું કામ કરેલ હોય તો તેની સામે ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર દ્વારા જે કોઈ લાગતા વળતા અધિકારી અને સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે કે જો કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું હોય તો તેઓની સામે પગલાં લેવા અમોએ માંગ કરેલ છે. ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પાર્ટીના નથી હોતા, તે કોન્ટ્રાક્ટર હોય છે, તે કોન્ટ્રાક્ટરની રીતે જે કા નિયમ મુજબ કામ કરતા હોય છે અને તેઓએ નબળું કામ કર્યું હોય તો તેઓની સામે અમોએ પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે અને સરકારશ્રી તેની સામે પગલાં ભરવા પણ તત્પર છે. મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરની મધ્યમાંથી ગુજરાત સ્ટેટનો રોડ પસાર થાય છે. આ રોડને બનાવવાને આશરે હજી 6 માસ થયા છે ત્યારે અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે. આ બાબતે અમોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરેલ છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કારણ કે આ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ મામા માસીનો કોન્ટ્રાક્ટ છે, જેને કારણે અધિકારીઓ પણ મૌન ધારણ કરીને બેઠા છે. ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી કે કોઈ કાર્યવાહી કરાવવા માટે અમલવારી કરાવવા અધિકારીઓને સૂચનાઓ આપતા નથી. એને કારણે ધોરાજીની જનતાને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. આ રોડ જે બનાવવામાં આવ્યો એને 2 થી 3 ફૂટ ખોદી નાખી અને બનાવવામાં આવ્યો, જેને કારણે ફૂટપાથનો ઉપયોગ જે થાય છે ફૂટપાથનો ઉપયોગ પણ લોકો કરી શકતા નથી અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. ગાબડા પડી ગયા, નવા રસ્તાઓ શું કહેશો? આ રોડ બનાવ્યાને આશરે 6 મહિના થયા છે ત્યારે ગાબડાઓ પડી ગયા છે, લેખિત રજૂઆતો પણ ધ્યાને લેવામાં આવતી નથી અને ભારતીય જનતા પાર્ટીના મામા માસીનો કોન્ટ્રાક્ટ હોય જેને કારણે અધિકારીઓ પગલાં લેતા નથી. મારું નામ ધર્મેશ રાજ્ય ગુરુ, સામાજિક આગેવાન. ધોરાજીનો જેતપુર એટલે જીવાદોરી સમાન રોડ છે, જ્યાં હોસ્પિટલો, સ્કૂલો અને હજારો વાહનો નીકળે છે. બાળકો એટલા નીકળે છે, સિનિયર સિટીઝનો નીકળે છે અને ધોરાજીનો મેઇન સ્ટેટ હાઈવે પણ છે, જામનગર, જૂનાગઢ જામનગર. એ હમણાં થોડા સમય પહેલાં સરકાર દ્વારા 8 થી 9 મહિના પહેલાં સીસી રોડ બનાવેલો છે, પણ અત્યંત ખરાબ હાલતમાં થઈ ગયો છે. અત્યારે થોડા પણ વરસાદમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે. સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના હિસાબે થોડા પણ વરસાદમાં ગાબડા પડી ગયા છે. અહીંથી નીકળતા રાહદારીઓને પણ તકલીફ પડે છે ને એક્સિડન્ટનો પણ ભય રહે છે. મેં જાણી પહેલાં ઝારી નાખેલી હતી ભૂગોળની, જે મેઇન રોડ ઉપર એ પહેલાં ઝારી નાખી હતી, એ પણ ખરાબ છે. અત્યારે ઢાંકણા નાખી ગયા, એની સાઈડમાં પણ તૂટી ગયેલું છે, જેથી અકસ્માત તો પણ એટલો જ ભય રહે છે. સરકારી તંત્રને અનેક વખત રજૂઆત કરી પણ કોઈ પણ તંત્ર ધ્યાન દેતું નથી ને ભ્રષ્ટાચારને હિસાબે કોઈ ધ્યાન દેતું નથી. ને મારી તો માંગણી એવી છે, ખરેખર આ જે રોડ ઉપર ભ્રષ્ટાચાર થયો છે એ તમામ અધિકારીઓને ઘરે બેસાડીને એની ઉપર રિકવરી લેવી જોઈએ.